નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો. શિવસેનાના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સતીશ પાટીલના 18 વર્ષીય પુત્રની વર્ષ 2016માં હત્યાના મામલામાં ચોંકાવનારો ખુલાસો. હત્યા પ્રકરણમાં સંડોવાયેલ એક એકને પતાવી દેવા સતીશ પાટીલે ઝઘડિયાના રતનપોરના સિદ્ધિઓને રૂપિયા 50,000ની સોપારી આપી હોવાનો ઘટસ્ફોટ. અંકલેશ્વરમાં કેમિકલ ઉદ્યોગ સાથે સંકળાયેલ સતીશ પાટીલે વિશેષ ઇન્જેક્શન તૈયાર કર્યું હોવાનું બહાર આવ્યું. ગુજરાત શિવસેનાના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સતીશ પાટીલ સહિત 2 ખંડણીખોરની ધરપકડ કરતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ. ભરૂચની જીએનએફસી કંપનીમાંથી નાઇટ્રોજન ડાયોક્સાઇડ ગેસ લીક થતા દોડધામ. કેસરી રંગનો ગેસ હવામાં ભળતા લોકોમાં ડરનો માહોલ. કંપની સામે પગલા ભરવા લોકોની માંગ. અંકલેશ્વર વાલિયા રોડ પર સનાતન સ્કૂલ નજીક પૂર ઝડપે જતા ડમ્પરની અડફેટે રોડ ક્રોસ કરી રહેલ માતા પુત્રીના કરુણ મોત. પરિવાર મેળામાં જઈ રહ્યો હતો એ દરમિયાન સર્જાયો અકસ્માત. અંકલેશ્વરના કાપોદરા ગામ નજીક નાળા પરથી કાર ખાડીમાં ખાબકતા દોડધામ. કારમાં સવાર લોકોનો આબાદ બચાવ. ક્રેનની મદદથી કાર બહાર કઢાઈ. નર્મદા જિલ્લાની વિશલ ખાડી નજીક ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર માર્ગ અકસ્માત. અકસ્માતમાં 4 વ્યક્તિના મોતથી અરરાટી. મહારાષ્ટ્રનો પરિવાર કુબેર ભંડારી દર્શન કરવા જઈ રહ્યો હતો એ દરમિયાન સર્જાયો અકસ્માત. ભરૂચના ધોળીકુઈ વિસ્તારમાં ગટરની કામગીરી દરમિયાન ગેસ લાઇન લીકેજ થતા દોડધામ. ગેસ કંપની દ્વારા સમારકામ હાથ ધરાયું. શિવસેનાના અગ્રણી અને અંકલેશ્વરના એસઆર પાટીલના 18 વર્ષીય પુત્રની વર્ષ 2016માં થયેલ હત્યાના ગુનામાં વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. અંકલેશ્વરમાં કેમિકલ ઉદ્યોગ ધરાવતા અને ગુજરાત શિવસેનાના પૂર્વ અધ્યક્ષ સતીશ પાટીલના 18 વર્ષીય પુત્ર વિવેક પાટીલની વર્ષ 2016ના સપ્ટેમ્બર માસમાં ચકચારી હત્યા થઈ હતી. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો હતો કે વિવેક પાટીલની તેની સાવકી માતા રોહિણીએ તેના પોતાના પુત્રને મહત્વ મળે એ માટે ઝેર આપી હત્યા કરાવી હોવાનો ખુલાસો થયો હતો. કાયદેસરની પ્રક્રિયા દરમિયાન સાવકી માતા રોહિણીનું મૃત્યુ થયું હતું, જે બાદ આરોપીઓ જામીન પર મુક્ત થયા હતા. આ તમામ પ્રક્રિયા વચ્ચે મૃતક યુવાનના પિતા સતીશ પાટીલ પુત્રના વિરહમાં જીવન વિતાવી રહ્યા હતા અને પુત્રની હત્યાનો બદલો લેવા કાસો રચી રહ્યા હતા. વિવેક પાટીલ મર્ડર કેસમાં સામેલ આરોપીઓ અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ચતુર્વેદી નામના વ્યક્તિની દુકાન પર મળતા હતા. આથી તેઓને શંકા હતી કે તેમના પુત્રની હત્યાના કારસામાં શિવકુમાર ચતુર્વેદી પણ સામેલ છે. આથી તેને પતાવી દેવા માટે સતીશ પાટીલે ઝઘડિયાના રતનપુર ખાતે રહેતા અને સિદ્ધિ સમુદાયના મોહમ્મદ ઝાકીર સિદ્ધિ અને મોહસિન સિદ્ધિને રૂપિયા 50,000ની સોપારી આપી હતી. સતીશ પાટીલ શિવસેનાના આગેવાન હોવા સાથે કેમિકલ ઉદ્યોગ પણ ધરાવતા હતા, ત્યારે તેમને કેમિકલનો સારો એવો પરિચય પણ હતો. આ માટે તેઓએ પુત્રની હત્યામાં સામેલ એક એક વ્યક્તિને પતાવી દેવા માટે પ્લાન ઘડ્યો હતો. પ્લાન મુજબ સતીશ પાટીલે બંનેને ઝેરી ઇન્જેક્શન આપ્યું હતું અને તેના દ્વારા શિવકુમાર ચતુર્વેદીની હત્યા કરવાનું નક્કી કરાયું હતું. બંને ખંડણીખોર જીઆઈડીસીમાં આવેલ શિવકુમાર ચતુર્વેદીની દુકાન નજીક રેકી કરી રહ્યા હતા તે દરમિયાન ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેઓ પર શંકા જતાં તેમની અટકાયત કરવામાં આવી હતી. અન્ય બંનેની કડક પૂછતાછમાં તેઓ ભાંગી પડ્યા હતા અને હત્યા માટે તેઓએ સતીશ પાટીલે સોપારી આપી હોવાની વાત કબૂલી પણ હતી. પોલીસે બંને ખંડણીખોર સહિત સતીશ પાટીલની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને તેઓ પાસેથી વિશેષ પ્રકારનું ઝેરી ઇન્જેક્શન અને મોબાઈલ પણ કબજે કર્યા છે. આ આરોપીઓએ જે ચતુર્વેદી છે એની દુકાનની આસપાસ આ ચતુર્વેદીને બતાવી અને એની રેકી પણ કરેલી. આ જે બાતમી હકીકત છે અમારી ભરૂચ એલસીબીની ટીમને મળેલી અને આ બંને જે આરોપી છે ઝાકીર સિદ્ધિ અને મોહસિન બંનેને અમારી એલસીબી કચેરી લાવી અને એમની પૂછપરછ કરતાં તેઓએ આખું ગુનાહિત કાવતરું ઘડેલું હોવાનું કબૂલ કરેલું અને જેના આધારે સતીશભાઈ પાટીલને બોલાવીને પૂછતા તેઓ પણ ભાંગી પડેલા અને તેમણે પણ આ હત્યાનું કાવતરું કરેલું હોવાનું સ્વીકારેલું. ઝાકીર છે એના ઘરેથી અમારી પોલીસની ટીમે જે ઇન્જેક્શન એ લોકોએ પેસ્ટિસાઇડ ભરેલું હત્યા કરવા માટે જે વાપરવાના હતા એના ઘરેથી કબજે કરવામાં આવેલું છે અને આ તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ કંપની જીએનએફસી દ્વારા WNA પ્લાન્ટમાંથી નાઇટ્રોજન ડાયોક્સાઇડ ગેસ લીકેજ થઈ હવામાં ભળતા કંપની કર્મચારીઓ સહિત આસપાસના વિસ્તારમાં ચિંતાનું વાતાવરણ છવાયું હતું. શનિવારના રોજ સમી સાંજના સમયે જીએનએફસીમાંથી નાઇટ્રોજન ડાયોક્સાઇડ ગેસ મોટી માત્રામાં હવામાં ભળતા કંપની કર્મચારી સહિત આસપાસના ગામોમાં લોકોનું ચિંતાના વાદળો ઘેરાયા હતા. લોકોએ કેસરિયા રંગના ગેસના ફોટા અને વિડીયો ઉતારી લઈ વાયરલ કર્યા હતા.
આ ઘટનાની જાણ જીપીસીબીને થતાં ટીમ જીએનએફસી પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. એક અહેવાલ મુજબ નાઇટ્રોજન ડાયોક્સાઇડ ગેસ લીકેજ થયો હતો. તેની 1000 PPM જેટલી માત્રા જો માણસના શ્વાસમાં જાય તો માણસનું મૃત્યુ પણ થઈ શકે છે, જેના પગલે તાત્કાલિક ગેસ લીકેજ બંધ કરાયો હતો. જીએનએફસી કંપનીની બેદરકારી સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને આ બાબતે કડક પગલાં ભરવા માંગ પણ ઉઠી રહી છે. અંકલેશ્વર વાલિયા રોડ ઉપર સનાતન સ્કૂલ નજીક પૂર ઝડપે જતા ડમ્પરની અડફેટે રોડ ક્રોસ કરી રહેલ માતા તથા પુત્રીના કરુણ મોત નિપજ્યા. અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામમાં રહેતા પિન્ટુ દયાલી ગત રાત્રિના તેમની પત્ની રેનુ દેવી અને બે બાળકો 5 વર્ષીય ચાંદની અને 3 વર્ષીય સુરત સાથે મેળામાં જવા નીકળ્યા હતા. રિક્ષા ચાલકે તેઓએ સનાતન સ્કૂલ નજીક અંધારામાં ઉતારી દેતા પરિવાર રોડ ક્રોસ કરી રહ્યો હતો. આ દરમિયાન વાલિયા તરફથી પૂર ઝડપે આવી રહેલ હાઈવા ડમ્પર નંબર GJ16AU0073ના ચાલકે પરિવારને અડફેટે લીધો હતો, જેમાં ગંભીર ઇજાના પગલે માતા રેનુ દેવીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે 5 વર્ષીય બાળકી ચાંદનીનું સારવાર દરમિયાન જયાબેન મોદી હોસ્પિટલમાં મોત નિપજ્યું. બનાવની જાણ થતાં જ GIDC પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. જોકે ડમ્પર ચાલક ડમ્પર સ્થળ પર જ મૂકી ફરાર થઈ ગયો હતો. માતા પુત્રીના મોત થતાં પરિવારજનોનો માળો વિખરાઈ ગયો હતો, ત્યારે લાગણીસભર દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. અંકલેશ્વરના કાપોદરા ગામ નજીક કાર નાળા પરથી ખાડીમાં ખાબકતા દોડધામ મચી જવા પામી. બનાવ અંગેની મળતી વિગતો અનુસાર અંકલેશ્વરના કાપોદરા ગામ નજીકથી પસાર થઈ રહેલ કાર ચાલકનો સ્ટીયરિંગ પર કાબુ ન રહેતા કાર ગામ નજીક આવેલ ખાડીમાં ખાબકી હતી, જેના પગલે દોડધામ મચી જવા પામી હતી. કારમાં સવાર લોકો સમય સૂચકતા વાપરી બહાર નીકળી જતા તેઓનો ચમત્કારિક બચાવ થયો હતો. બનાવની જાણ થતાં જ લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા. થોડા સમય બાદ ક્રેનની મદદને કારણે કારને બહાર કાઢવામાં આવી હતી. નર્મદા જિલ્લાની વિશલખાડી નજીક ટ્રક અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં 4 વ્યક્તિઓના કમકમાટી ભર્યા મોત નિપજ્યા. ગુજરાત અને મહારાષ્ટ્રના લોકો વડોદરા જિલ્લાના કુબેર ભંડારી મંદિરમાં ઘણી આસ્થા ધરાવે છે. 23મીએ પૂનમના દિવસે મહારાષ્ટ્રના શિરડી તાલુકામાંથી 4 લોકો પોતાની કારમાં કુબેર ભંડારી દાદાના દર્શનાર્થે આવ્યા હતા. દર્શન કરી તેઓ પરત ફરી રહ્યા હતા ત્યારે રાજપીપળા નજીકની વિશલખાડીથી થોડેક દૂરના એક ભયજનક વળાંકમાં એમની કાર એક ટ્રક સાથે અથડાઈ હતી અને અકસ્માત સર્જાયો હતો, જેમાં કારમાં સવાર 4 લોકોના ગંભીર ઇજાના પગલે ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા, જેઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે વિશલખાડી નજીક મોબાઈલ નેટવર્ક ન હોવાના કારણે બચાવ કામગીરીથી થઈ શકી ન હતી અને લોકોએ ડુંગર પર ચઢીને 108 એમ્બ્યુલન્સ સેવાને ફોન કરવાનો વારો આવ્યો હતો. ભરૂચના ધોળીકુઈ વિસ્તારમાં ગટરની કામગીરી દરમિયાન ગેસ લાઇનમાં ભંગાણ સર્જાતા દોડધામ મચી જવા પામી. ભરૂચના ધોળીકુઈ વિસ્તારમાં નગર સેવા સદન દ્વારા ગટર લાઇનની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન ગુજરાત ગેસની લાઇનમાં ભંગાણ સર્જાયું હતું, જેના પગલે ગેસ વછૂટ્યો હતો અને દોડધામ મચી ગઈ હતી. બનાવની જાણ થતાં જ ગેસ કંપનીના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને લાઇન બંધ કરી ભંગાણનું સમારકામ કર્યું હતું. ભરૂચના ચાવજ ખાતે આવેલ આનંદ નિકેતન શાળાના 8મા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં રાજ્યના સહકાર પ્રધાન ઈશ્વરસિંહ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા. ભરૂચના ચાવ સ્થિત આનંદ નિકેતન ભરૂચ કેમ્પસના 8મા સાંસ્કૃતિક કાર્યક્રમ અ ડે વિધાઉટ સેલફોનની ઉજવણી શાળા કેમ્પસ ખાતે કરવામાં આવી હતી. રાજ્યના સહકાર પ્રધાન ઈશ્વરસિંહ પટેલ, શાળાના ટ્રસ્ટી નિષદ અગ્રવાલ, શાળાના ફાઉન્ડર કમલ મંગલ, મેનેજિંગ ડિરેક્ટર લામિયા શમ્સ, આચાર્ય સુનિતા પટનાયક, હેડમિસ્ટ્રેસ મનીષા સોલંકી, GNFCના RT ભાર્ગવની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. અ ડે વિધાઉટ સેલફોન એક દિવસ મોબાઈલ વગરના થીમ ઉપર વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શાળાના નર્સરીથી ધોરણ 9 સુધીના બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી તથા મોબાઈલ ફોનના ફાયદા અને તેના નુકસાન અંગે સુંદર નિદર્શન રજૂ કર્યું હતું. સદર વાર્ષિક ઉત્સવને સફળ બનાવવા માટે શાળાના શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો તથા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. Goodbye. Thank you.
અંકલેશ્વરના અંસાર માર્કેટમાં ટેમ્પોની ટાંકી ફાટતા નજીકમાં કામ કરી રહેલ એક કામદારનું મોત નિપજ્યું. અંકલેશ્વરના અંસાર માર્કેટમાં આવેલ નસરૂભાઈ નામના વ્યક્તિના સ્ક્રેપના ગોડાઉનમાં નીમ નામનો કામદાર ટેમ્પોની ટાંકી કટિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન ટાંકી ધડાકાભેર ફાટી હતી, જેમાં નીમ ગંભીર રીતે ઘવાતા તેને સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયાના ઇન્ટરમીડિયેટ ભરૂચ અંકલેશ્વર ચેપ્ટરનું 56% પરિણામ જાહેર થયું છે. ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયાના ઇન્ટરમીડિયેટનું ભરૂચ અંકલેશ્વર ચેપ્ટરનું 56% પરિણામ જાહેર થયું છે, ત્યારે અંકલેશ્વરની જેલધારા ચોકડી નજીક આવેલ ચેપ્ટર ઓફિસ ખાતે ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે ચેરમેન આર એ મહેતા, એસ એન મુન્દ્રા, એ આર પટેલ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમાંથી 27%માંથી 15 છોકરાઓ પાસ થયા હતા. તો 27 લગભગ 60% જેટલું રિઝલ્ટ ફાઉન્ડેશન અને ઇન્ટર્નનું ભરૂચ અંકલેશ્વર બ્રાન્ચે બ્રાન્ચનું રિઝલ્ટ આવ્યું હતું, જે ઓલ ઓવર ઇન્ડિયા લેવલ પર 10% હોય છે. એ કમ્પેર ટુ ગુજરાતમાં સૌથી સારામાં સારું વન ઓફ ધ રિઝલ્ટ આ બ્રાન્ચનું આવ્યું. બ્રાન્ચ તરફથી સપોર્ટ ખૂબ સરસ મળે છે. મેં પોતે પણ સીએમ ઇન્ટર્ન તરીકે એક્ઝામ્સ આપી હતી, તેમાં મારા ઓલ ઓવર ઇન્ડિયા લેવલ 47th રેન્ક આવ્યો હતો અને ગુજરાતમાં 7મો રેન્ક આવ્યો હતો. અને ફેકલ્ટી તરફથી ખૂબ સરસ ભણાવવામાં આવે છે અને બ્રાન્ચ તરફથી સપોર્ટ કરવામાં આવે છે. તો વધુમાં વધુ સ્ટુડન્ટ્સ આવીને પાર્ટિસિપેટ કરે ને એક પોતાનું સારું ભવિષ્ય બનાવે તે માટે લોકોને. સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ઉનાળાના સમયમાં પ્રવાસીઓની સુવિધા માટે શેડ બનાવવાની કામગીરીનો પ્રારંભ કરાયો છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અને મોટી સંખ્યામાં પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ઉમટી રહ્યા છે, ત્યારે ઉનાળાના સમયમાં પ્રવાસીઓની સુવિધા માટે તંત્ર દ્વારા શેડ બનાવવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગેટ નંબર 300 થી 200 મીટર સુધી આ શેડ બનાવવામાં આવી રહ્યો છે, જેનાથી પ્રવાસીઓને ગરમીથી રાહત રહેશે. રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરી દ્વારા માતરિયા તળાવ ખાતે રોટરીની ધમાલ ગલી નામનો કાર્યક્રમ યોજાયો. રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરી દ્વારા રવિવારના રોજ માતરિયા તળાવ ખાતે સ્ટ્રીટ ફન રોટરીની ધમાલ ગલી નામનો કાર્યક્રમ યોજાયો, જેમાં વિસરાયેલી રમતો, કોથળા દોડ, લીંબુ ચમચી, દોરડા ખેંચ અને ગલી ક્રિકેટ સહિતની રમતો રમાડવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, રોટરી ક્લબ ઓફ નર્મદા નગરીના પ્રમુખ તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ભૂતપૂર્વ પ્રતિસાદ આ રીતે મેં જોયો તો ખરેખર આનંદની વાત છે કે સવારે આટલું સરસ ક્રાઉડ અહીંયા આગળ ભેગું થયું છે. સૌથી મોટી વાત એ છે કે અમારા અથક પ્રયાસોથી માતરિયા જે ડેવલપ થયું એનો સાચો ઉપયોગ આજે થતો દેખાયો. આમોદના કેરવાડા ગામે સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. આમોદ તાલુકાના કેરવાડા ગામે રહેતી સગીરા તેના ઘરમાં એકલી હતી. એ દરમિયાન ગામમાં રહેતા રણવીરસિંહ જાદવ અને તેનો મિત્ર પ્રકાશ પરમાર તેના ઘરમાં પ્રવેશ્યા હતા અને રણવીરસિંહ જાદવે તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ અંગેની જાણ સગીરાના પરિવારજનોને થતાં તેઓએ બંને આરોપીઓ વિરુદ્ધ આમોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મ અંગેનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી, જેમાં પોલીસે ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપી રણવીરસિંહ જાદવની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર એસટી ડેપો નજીક એસટી બસના ચાલકે રિક્ષાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો, જો કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. અંકલેશ્વર શહેરમાં આવેલ એસટી બસ ડેપો નજીક એસટી બસના ચાલકે ઓટો રિક્ષાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો, જો કે સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. અકસ્માતના પગલે થોડા સમય માટે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. અંકલેશ્વર ખાતે રોટરીની ધમાલ ગલી નામનો કાર્યક્રમ યોજાયો. અંકલેશ્વર શહેરમાં આવેલ જેએનપીટીટ લાઇબ્રેરી ખાતે રોટરીની ધમાલ ગલી નામનો કાર્યક્રમ યોજાયો, જેમાં વિસરાઈ ગયેલી વિવિધ રમતો રમાડવામાં આવી હતી. આ પ્રસંગે રોટરી ક્લબના સભ્યો અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા. અંકલેશ્વરમાં સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા આજરોજ ઠેર ઠેર સેવા કાર્યો હાથ ધરાયા હતા, જે અંતર્ગત અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે સફાઈ અભિયાન તેમજ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો, જેમાં સાફ સફાઈ કરવામાં આવી હતી અને પર્યાવરણના જતનના હેતુસર વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. સેક્ટર કે અંદર મેં ભરૂચ હોસ્પિટલ, રાજપીપલા હોસ્પિટલ ઓર અંકલેશ્વર જયાબેન મોદી હોસ્પિટલ મેં હમરે અધિકારી સેવા દળ કે અધિકારી મહાત્મા એક રાજપીપલા ભી ગયે હૈ,
भरूच भी गए हैं, हमारे बगल में भी सेवादल के अधिकारी महात्मा जो सेवादल को बड़े हैंडल कर रहे हैं और बड़ी अच्छे से साफ सफाई कर रहे हैं। इसके अलावा में हॉस्पिटल को क्लीन कर रहे हैं, भरूच और राजपिपला सब जगह हमारे पेड़ पौधे भी लगाए जा रहे हैं, पेड़ भी लगाए जा रहे हैं। उसी द्वारा सफाई के माध्यम से एक ज्ञान का एक मैसेज भी दिया जा रहा है कि जहाँ ये सफाई हो रहा है घरों घरों तक ये सफाई हो, और एक सदगुरु बाबा जी की माता जी की कृपा से यह ब्रह्म ज्ञान का भी दिया जा रहा है। भरूचना गायत्री परिवार द्वारा नेचुरोपैथी प्राकृतिक चिकित्सा अंगेनी शिबिर योजाय। अखिल विश्व गायत्री परिवार द्वारा रविवार ना रोज शहरना कसक विस्तार में आवेल आनंद शॉपिंग सेंटर खाते नेचरोपैथी प्राकृतिक चिकित्सा शिबिर नु आयोजन करवामां आव्यू, जेमां अमदावादना जाणीता तबीब अमृतभाई नेचरोपैथी अंगे विशेष मार्गदर्शन आप्यू हतु, जेनो जरूरतमंदोए लाभ लीधो। આપણે શું કરીએ છીએ વિચાર કરો, લગ્ન પ્રસંગ આવે અઠવાડિયે પહેલો આપણે ઘાટા ભેગા થઈને કોઈના જીવીને આવીએ છીએ, એક વનસ્પતિ અઠવાડિયે પહેલો ઋષિઓએ મૂકી દીધી એ છેલ્લે કામ લાગે છે, દીકરીને વળાવીએ મન વાર। भरूचना कॉलेज रोड पर आवेल नारायण हॉस्पिटल खाते निशुल्क तबीबी निदान कैम्प नु आयोजन करायु। भरूचना कॉलेज रोड पर आवेल नारायण हॉस्पिटल खाते रोटरी क्लब ऑफ भरूच फेमिना द्वारा निशुल्क तबीबी निदान कैम्प नु आयोजन करवामां आव्यु, जेमां निष्णात तबीबोए सेवा आपी हती। आ कैम्प नो जरूरतमंदोए लाभ लीधो। सदर कार्यक्रम में रोटरी क्लब ऑफ भरूच फेमिना ना सभ्यो उपस्थित रह्या हता। भरूचना रमा गोविंद चेरिटेबल ट्रस्ट द्वारा शामे रफी नामनो संगीतमय कार्यक्रम योजायो। भरूचना रमा गोविंद चेरिटेबल ट्रस्ट द्वारा शनिवार रोज शहरना पंडित ओंकारनाथ ठाकुर कलाभवन खाते श्याम ए रफी संगीतमय कार्यक्रम नु आयोजन करवामां आव्यु हतु, जेमां मोहम्मद रफीना गीतोने रजू करवामां आव्या हता, जेने उपस्थितोए माण्या हता। आ प्रसंगे रमा गोविंद चेरिटेबल ट्रस्टना रश्मि कंसारा तेमज आमंत्रितो उपस्थित रह्या हता। समाचार पूर्ण करता पहला मुख्य समाचारों पर फरी एक नजर। शिवसेनाना पूर्व प्रदेश अध्यक्ष सतीश पाटिलना 18 वर्षीय पुत्रनी वर्ष 2016 मां हत्याना मामलामां चौंकावनारो खुलासो। हत्या प्रकरणमां संडोवायेल एक एक ने पतावी देवा सतीश पाटिले झघड़ियाना रतनपोरना सिद्धिओने रूपिया 50,000 सोपारी आपी होवानो घटस्फोट। अंकलेश्वरमां केमिकल उद्योग साथे संकळायेल सतीश पाटिले विशेष इंजेक्शन तैयार कर्युं होवानुं बहार आव्युं। गुजरात शिवसेनाना पूर्व प्रदेश अध्यक्ष सतीश पाटिल सहित बे खंडणी खोरनी धरपकड़ करती भरूच क्राइम ब्रांच। भरूचनी जीएनएफसी कंपनीमांथी नाइट्रोजन डायोक्साइड गैस लीक थता दौड़धाम। केसरी रंगनो गैस हवामां भरता लोकोमां डरनो माहोल। कंपनी सामे पगला भरवा लोकोनी मांग। अंकलेश्वर वालिया रोड पर सनातन स्कूल नजीक पूर झड़पे जता डम्परनी अड़फेटे रोड क्रॉस करी रहेल माता पुत्रीना करुण मौत। परिवार मेळामां जई रह्यो हतो ए दरमियान सर्जायो अकस्मात। અંકલેશ્વરના કાપોદરા ગામ નજીક નાળા પરથી કાર ખાડીમાં ખાબકતા દોડધામ। કારમાં સવાર લોકોનો આબાદ બચાવ, ક્રેનની મદદથી કાર બહાર કઢાઈ। નર્મદા જિલ્લાની વિશલ ખાડી નજીક ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર માર્ગ અકસ્માત, અકસ્માતમાં 4 વ્યક્તિના મોતથી અરરાટી। મહારાષ્ટ્રનો પરિવાર કુબેર ભંડારી દર્શન કરવા જઈ રહ્યો હતો એ દરમિયાન સર્જાયો અકસ્માત। ભરૂચના ધોળીકુઈ વિસ્તારમાં ગટરની કામગીરી દરમિયાન ગેસ લાઇન લીકેજ થતા દોડધામ, ગેસ કંપની દ્વારા સમારકામ હાથ ધરાયું। તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર। નવા સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।